નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? હું છું દીપેશ સોલંકી, રાજકોટથી. અને આજે આપણે આવી ગયા છીએ કાઠિયાવાડી હોટલનો ખજાનો એવે શક્તિ હોટલમાં. અને તે છે જે એનું આવવા માટેનું એડ્રેસ તમને જણાવી દઉં, પુષ્કરધામ મેઇન રોડ અને પુષ્કરધામ સોસાયટીનો ગેટ છે તેની એક્ઝેક્ટ સામે આવેલું છે. અને અહીં જે કાઠિયાવાડી રેસીપી મળે છે તે ભાઈ તમને જણાવશે. ભાઈ, સૌ પ્રથમ નામ જણાવો તમારું. મારું નામ અક્ષય. અક્ષયભાઈ છે. અને શું શું વસ્તુ તમે અહીંયા પ્રોવાઈડ કરો છો કાઠિયાવાડી ફૂડમાં? સવારના 6-7 સરતી હોય અને સવારના 8 વાગે ખુલી જાય. બરાબર છે. ચા માટે સવારના 4 વાગેથી સ્ટાર્ટ હોય. બરાબર છે. સાંજના 8-9 જાતની સબ્જી. સબ્જીમાં કઈ કઈ? સબ્જીમાં સૂકી ભાજી હોય, દહીંથી કરી, સેવ, ટમેટા, પનીરનું, રાતના ગમે સબ્જી હોય. બરાબર છે. અને આ સિવાય તમારી સ્પેશિયલ આઈટમ કઈ? સ્પેશિયલમાં તો અત્યારે મસાલા ભાખરી અને કાજુ પનીર ને. બરાબર છે. બાકી ચા આખો દિવસ સવારથી સાંજ સુધી. અને કાઠિયાવાડી ફૂડ જે છે તે બપોરે ને સાંજે. હવે બપોરના જમવામાં શું શું હોય એ તમે જણાવો. બપોરના જમવામાં સૂકી ભાજી, દહીંથી કરી, સેવ, ટમેટા હોય. ત્યાં રેસીપી તો ફિક્સ જ હોય. બરાબર. અને સાથે ઢોકળી હોય, દાળ ભાત હોય, પાપડ. બરાબર છે. અને સાથે રોટલા રોટલીમાં? રોટલા રોટલી બધું. બરાબર છે. આ સિવાય તમારી અલગ સ્પેશિયાલિટી હોય તે જણાવો. સ્પેશિયાલિટીમાં બુધવાર અને રવિવાર સાંજના ચાપડી ઊંધી હોય. સ્પેશિયલ રજવાડી ઊંધી બનાવેલું હોય. અને હમણાંથી મસાલા ભાખરી પણ બનાવી, જે અમને બહુ સપોર્ટ આવે. સારું. તો દર્શક મિત્રો, જોયું કે તમે ભાઈએ કીધું કે કાઠિયાવાડી શાકમાં 5-6 જાતના શાક હોય છે, સાથે રોટલા રોટલી પરોઠા આ બધી વસ્તુ હોય છે. હવે આપણે ચાલો અંદર ટેસ્ટ કરવા માટે જાશું અને કહેશું બધી તમને, બધી આઈટમ હું તમને દેખાડીશ. તો ચાલો. આપણી સમક્ષ હાજર થઈ ગયું છે રોટલો, ભાખરી, મસાલા ભાખરી,
હવે આ તેમના ઓનર છે રાજાભાઈ શક્તિ હોટલના, જે ખાસ આ હોટલ અહીં રાજાભાઈની હોટલ હોટલના નામથી જ ઓળખાય છે, આમના નામથી. આ તે ભાઈ પોતે વ્યક્તિ. હવે સાહેબ એ જણાવો કે હોટલ ચાલુ કરી એનો કેટલો ટાઈમ થયો? ચાલુ કરી એને 15 વર્ષ થયા. બરાબર છે. પણ પહેલાં ચાનું જ હતું મારે, અત્યારે ખાણીપીણીનું મેં 5-1 વર્ષથી ચાલુ કર્યું છે. બરાબર છે. ભાખરી, થેપલા, પરોઠા, પછી મસાલા ભાખરી. મસાલા ભાખરી હમણાં નવીન ચાલુ કરી છે. બરાબર છે. અને પરોઠા ચાલુ કર્યા છે મસાલાવાળા. હવે આમાં જે અલગ અલગ જાતના શાક છે એ બધું છે, કઈ રીતે ભાવ લ્યો છે? ભાવને 20 રૂપિયા રેન્જ, 200 ગ્રામ આવે. બરાબર છે. 20 રૂપિયા રેન્જ છે. બધા 8-10 જાતની, 10-11 જાતની વેરાયટી હોય અલગ અલગ. કોઈ ઊંધિયું હોય, સૂકી ભાજી, સેવ ટમેટા, પનીર હોય, 10-11 જાતની વેરાયટી હોય. બધા જ શાકના ભાવ શું છે? બધા શાકના 20 રૂપિયા, પનીરના 1-30 રૂપિયા લઈ. બરાબર છે. બાકી બધા સબ્જીના 20. અને અહીંયા આવવું હોય તો એડ્રેસ શું? એડ્રેસ તો અહીંયા કણે પુષ્કરધામથી ને ઓળખાય છે. પુષ્કરધામની સામે શક્તિ હોટલ, કોઈ રાજાભાઈ કહે, કોઈ શક્તિ હોટલ કહે. બરાબર છે. સારું. તો દર્શક મિત્રો આવી જ રીતે મળતા રહેશો કંઈક નવા વિડીયો સાથે, નવી આઈટમ સાથે. અને હા, તમારે કાઠિયાવાડી ફૂડનો ટેસ્ટ લેવો હોય તો આ જગ્યાએ રાજાભાઈની હોટલમાં એકવાર જરૂર ને જરૂર આવજો. અને ખાસ બુધવારે રવિવારે ચાપડી ઊંધી હોય છે, બાકી મસાલા ભાખરી બારે માસ મળે છે. બહુ મસ્ત ટેસ્ટ છે એનો, એકવાર ટેસ્ટ કરવો જરૂર ને જરૂર આવજો. ત્યાં સુધી જય માતાજી, જય. હવે આ છે વિજયભાઈ જે અહીંના
રેગ્યુલર કસ્ટમર છે તેને આપણો ફીડબેક લઈશું હોટલ વિશેનો. સાહેબ તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો હોટલમાં? આ જગ્યાએ હું લગભગ 1 વર્ષથી આવું છું. બરાબર. અને રેગ્યુલર જમું છું, પણ છેલ્લા 1 મહિનાથી હું આ એની જે મસાલા ભાખરી હતી આ લોકોએ બનાવી છે તે બહુ બેસ્ટ છે, સ્વાદમાં બી મસ્ત છે અને બધા બી વખાણે છે અને આ લોકો ક્વોલિટી બી સારી વાપરે છે, એટલે કોઈ બી મસાલા ભાખરીનો ટેસ્ટ માણવો હોય તો શું આ જગ્યાએ આવી શકે. હું તો ખાવ જ છું દરરોજ. હા બરાબર. અને આવું જ છું, ક્વોલિટી બી સારી છે, આ લોકોનું કામકાજ બી સારું હોય. અને એ સિવાય તમને અહીં જે સબ્જી છે જે એમાં તમને કઈ સબ્જી સૌથી વધારે મજા આવે છે? આ લોકોનો રેગ્યુલર જે રીંગણાનો જે વડો છે એ સારો આવે બધા. એ સિવાય વઘારેલો રોટલો આપણે ઘરે ખાતા હોઈએ ફાયદો છે, કે ઘરનો ટેસ્ટ હોય એ પ્રમાણે આપણે મળી રહ્યો. બાજરાનો રોટલો ખાસ કરીને, કે જે બાજરાનો રોટલો રાજકોટમાં બીજે ક્યાંય મેં નથી જોયો, બાજરાના રોટલા હેઠું અહીંયા આવું ત્યાં, એટલે આ લોકોનું કામકાજ સારું હોય. બસ આજ દુનિયાનો સૌથી બેસ્ટ રેવ્યુ કે જે બાજરાનો રોટલો અહીંયા જેવો ક્યાંય મળતો નથી એમ ભાઈ કહે છે, તો એકવાર ટેસ્ટ કરવા તમે જરૂર ને જરૂર અહીં આવજો. સારું સાહેબ, થેન્ક યુ ભાઈ. હવે આ છે વિપુલભાઈ જે અહીંના જ કસ્ટમર છે. સાહેબ કેટલા ટાઈમથી હોટલમાં તમે જમવા આવો છો? 2 વર્ષથી આવું છું અહીંયા જમવા. 2 વર્ષથી. અને મસાલા ભાખરી 1 મહિનાથી ચાલુ કરી, બહુ મસ્ત છે. રીંગણાનો ઓરો પણ એવો મસ્ત છે, સબ્જી પણ એવી મસ્તની છે, પનીર ટીકા બનાવે છે, કાજુ પનીર બનાવે છે, અલગ અલગ સબ્જી, બહુ ઘર જેવું જમવાનું મજા આવે છે. બરાબર છે. અને એ સિવાય તમને અહીંની કઈ આઈટમ સૌથી વધુ સારી લાગે છે? મને લાગે છે છોલે ચણા મસ્ત લાગે છે, કાજુ પનીર બહુ મસ્ત લાગે. બરાબર. આ બધા જ શાક તમે ટેસ્ટ કરેલા છે? હા દરરોજ અલગ અલગ દરરોજ. સારું, તો ખૂબ સારી વાત છે. જે અહીંની મસાલા ભાખરી છે તેનો રિવ્યૂ બહુ સારો આવ્યો છે, તો ખાસ કરીને મસાલા ભાખરી અહીં ખાવા તો જરૂર આવજો. થેન્ક યુ સાહેબ.